તો બીજી તરફ પોરબંદરમાં ખાણી પીણીના લારી કેબિન ધારકોની પાર્સલ સુવિધાની સમય મર્યાદામાં પણ 8 વાગ્યા સુધી જ નક્કી કરવામાં આવી છે, જે સમય મર્યાદા પણ 11 વાગ્યા સુધી વધારી દેવા માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં જે મહામારી ચાલી રહી છે કોરોનાની, જેમાં છેલ્લા લગભગ 1 વર્ષ અને 2 મહિના જેવું થયું કે નાના માણસોની રોજી રોટી સાવ છીનવાઈ ગયેલ જેવી બની છે. અને અત્યારે આજીવિકા કેમ પૂરી કરવી એ પણ એક પ્રશ્ન ગંભીરપણે બની ગયો છે. કોરોનામાં તો મરતા મરશે પણ લગભગ આર્થિક રીતે પીસાઈને મરી જાય એવી પરિસ્થિતિ પોરબંદરના લારી કેબિન એસોસિએશનવાળાઓની થઈ છે. અને લારી ગલ્લાવાળાઓના લગભગ એમ માનો તો મોટે પાયે ધંધો બંધ જ રહ્યો છે, અથવા તો એની જગ્યામાંથી એને હટાવવામાં આવ્યા, જેના કારણે પણ અડધો ભૂખમરો એમ આવ્યો છે. અત્યારે જે તે જગ્યાએ ઊભીને તેઓ પોતાનું રોજગાર પૂરું કરતા હતા, છેલ્લા 1 માસથી સરકારશ્રીના આદેશ મુજબ આંશિક લોકડાઉનમાં પણ સહકાર આપ્યો છે. પણ જે રીતે હાલમાં આવતીકાલથી એમ કે જે નવી છૂટછાટ મળે, જેમાં રેસ્ટોરન્ટમાં અને હોટલોમાં જે રીતના પાર્સલ સુવિધાની રાતના 11 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવે, તો એની સાથે પોરબંદરના લારી ગલ્લાવાળાઓને પણ પાર્સલ સુવિધાની છૂટ આપવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે. અને માનવતાના ધોરણે પણ કલેક્ટર શ્રી સાહેબે, સરકારશ્રીએ અને નગરપાલિકાના સૂત્રોધારે પણ માનવતાના દ્રષ્ટિએ આ બાબતે ગંભીરપણે વિચારી અને યોગ્ય નિર્ણય લેશો એવી અમને આશા છે.